everyone, grade 2 ma Gujarati subject. Gujarati ma chapter 4, jungle book. Chapter 4, and naam che jungle book. Vidyarthi mitro, jungle book. એટલે કે અહીં જંગલ વિશેની વાત કરવામાં આવી છે. જંગલમાં કોણ રહેતું હોય છે? ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. કેવા પ્રાણીઓ? તો જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ, બે પ્રકારના પ્રાણીઓ હોય છે. એમાંથી જે જંગલી પ્રાણીઓ હોય છે એ મોટા ભાગે જંગલમાં રહેતા હોય છે. તો આપણે પહેલી વાત કરીએ પાલતુ પ્રાણી. તો પાલતુ પ્રાણી કોને કહેવાય? કે જેને આપણે પાળી શકીએ, આપણા ઘરમાં રાખી શકીએ તેવા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહે છે. જેમાં ગાય, બકરી, ભેંસ, ઊંટ, બિલાડી, કૂતરો વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે. જ્યારે જંગલી પ્રાણી, જંગલી પ્રાણી કોને કહેવાય? કે જે હિંસક હોય, જે આપણને નુકસાન પહોંચાડે તેવા હોય તેવા પ્રાણીઓ જંગલી પ્રાણીઓ. જેવા કે વાઘ, ચિત્તો, વરુ, સિંહ, દીપડો, આ બધા કેવા પ્રાણીઓ છે? જંગલી પ્રાણીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત એક સરસ મજાની વાર્તાથી કરીશું. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક મોટું ઝાડ હતું અને એ ઝાડ નીચે સસલું રહેતું હતું. જંગલમાં મોટા ઝાડ નીચે એક સસલું રહેતું હતું. સસલું એક દિવસ શાંતિથી બપોરે સૂતું હતું. તે સૂતું હતું એ વખતે પવનથી એ ઝાડ પરથી એક પાંદડું સસલા પર પડે છે. ઝાડ ઉપરથી એક પાંદડું સસલા પર પડે છે અને સૂતેલું સસલું એકદમ જાગી જાય છે. અચાનક જાગી જાય છે અને તે બીવાઈ જાય છે અને પછી દોડવા લાગે છે અને દોડતા દોડતા ગીત ગાવા લાગે છે. શું ગાય છે? તો આપણે જોઈએ અહીં લખેલું છે કે ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. આમ બોલતું બોલતું સસલું દોડવા લાગે છે અને દોડતું દોડતું તે આગળ જાય છે. એવામાં તેને એક શિયાળ મળે છે અને શિયાળ તેને પૂછે છે કે સસલાભાઈ સસલાભાઈ કેમ દોડો છો તમે? તો શિયાળને શું કહે છે સસલું? આ જ રીતે ફરીથી ગીત ગાય છે કે ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. અને શિયાળભાઈ કહે છે કે એવું તો શું થયું? તો ઉપરથી આકાશમાં ત્યારે ઝાડ પરથી જે પાંદડું પડ્યું હોય છે અને સસલાને એવું લાગે છે કે ઉપરથી આકાશ પડ્યું છે, આભ પડ્યું છે. અને તે શિયાળને કહે છે કે ઉપરથી આજે તો આભ પડ્યું છે. તો શિયાળભાઈ પણ કંઈક ડરી જાય છે અને સસલાની સાથે સાથે દોડવા લાગે છે. બંને જણા દોડતા દોડતા આગળ જાય છે. એવામાં તેમને એ વાંદરો મળે છે અને વાંદરો પૂછે છે કે તમે બંને કેમ દોડી રહ્યા છો? તો સસલું બોલે છે કે ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. અને વાંદરાભાઈને આ રીતે ગીત ગાય છે અને કહે છે કે ઉપરથી આકાશ પડ્યું છે માટે અમે દોડી રહ્યા છીએ. વાંદરાભાઈ પણ ડરી જાય છે અને ત્રણેય જણા સાથે સસલું, શિયાળ અને વાંદરો ત્રણેય સાથે આગળ દોડવા લાગે છે. એવામાં તેમની સામે જંગલનો રાજા સિંહ મળે છે અને સિંહ તેમને પૂછે છે કે તમે ત્રણેય કેમ દોડી રહ્યા છો? ત્રાળ નાખીને તે તો પૂછે છે ત્રણેય જણાને. શિયાળભાઈ અને વાંદરાભાઈ તો ડરી જાય છે પણ સસલાભાઈ આગળ આવે છે અને ફરીથી ગીત ગાય છે અને કહે છે કે ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, આ ઉચ્ચેથી આભ પડ્યું પીઠ મારી ભાગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. અને પતિ વાત કરે છે કે હું જ્યારે બપોરે સૂતો હતો ઝાડ નીચે, એવામાં ઉપરથી આકાશ પડ્યું છે માટે અમે ત્રણેય દોડી રહ્યા છીએ. તો સિંહ કહે છે ચલો મને બતાવો કઈ જગ્યાએ આકાશ પડ્યું છે. તો સસલું, શિયાળ અને વાંદરાભાઈ ત્રણેય એ ઝાડ નીચે પહોંચે છે અને સિંહને બતાવે છે. તો શું પડ્યું હતું વિદ્યાર્થી મિત્રો? પાંદડું પડ્યું હતું અને સસલું કહે છે કે જુઓ આ પડ્યું આકાશ.
આ ઉપરથી આભ પડ્યું છે તો સિંહ હસવા લાગે છે અને કહે છે કે આ તો પાંદડું છે આકાશ નથી અને ત્રણે જણા જોરથી હસવા લાગે છે અને સસલું શરમાઈને ત્યાંથી ભાગી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ એક સરસ મજાની આપણે વાર્તા જોઈ અને જે સસલાભાઈએ ગીત ગાયું હતું કે ભાગો રે ભાઈ ભાગો દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચીથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો આ ગીતના આધારે આજે આપણે ખાલી જગ્યા પૂરીશું ખાલી જગ્યાઓ આપણે વાંચતા જઈશું અને ગીતના આધારે શબ્દ દ્વારા આપણે ખાલી જગ્યા પૂરીશું તો પહેલી ખાલી જગ્યા ભાગો રે ભાઈ ખાલી જગ્યા તો દોડો કે ભાગો કૌંસમાં તમને બે શબ્દ આપેલા છે જે શબ્દ સાચો છે તે આપણે ખાલી જગ્યામાં લખીશું તો ગીતમાં આપણે જોયું કે ભાગો રે ભાઈ ભાગો તો અહીંથી ભાગો શબ્દ ખાલી જગ્યામાં લખીશું ભાગો રે ભાઈ ભાગો બીજી ખાલી જગ્યા દટ્ટણ આવ્યું ખાલી જગ્યા આવ્યું તો પટ્ટણ કે ચટ્ટણ તો આપણે ગીતમાં જોયું દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું તો આ પટ્ટણ શબ્દ આપણે ખાલી જગ્યામાં લખીશું દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી ખાલી જગ્યા પડ્યું ઝાડ કે આંબ સસલાને શું લાગે છે ઊંચેથી આંબ પડ્યું ખાલી જગ્યામાં આંબ શબ્દ લખીશું આપણે ઊંચેથી આભ પડ્યો ખાલી જગ્યા મારી ભાંગી નાખી ડોક કે પીઠ બે શબ્દ આપેલા છે તો પીઠ મારી ભાંગી નાખી તો અહીંયા લખીશું પીઠ પીઠ મારી ભાંગી નાખી હવે ગીત જોઈશું તો ગીત શું છે અચ્છર આવે કચ્છર આવે મોટા મોટા મચ્છર આવે હિંચકા ખાવતો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચ્છર આવે કચ્છર આવે વિદ્યાર્થી મિત્રો આ ગીત ગીતના આધારે આપણે હવે પ્રશ્નોના જવાબ ગીતમાંથી શોધીને રંગીન શબ્દ લખીશું અને ગીતમાં આપેલા શબ્દ જેવા શબ્દ બનાવીશું તો પહેલું જોઈએ આપણે તો કયો ટોપિક છે તો ગીતમાંથી રંગીન શબ્દ શોધીને લખો તો અહીં ગીતમાં જે રંગીન શબ્દ આપેલા છે એ રંગીન શબ્દ આપણે શોધીને અહીં બોક્સમાં લખવાના છે તો જોઈશું પહેલો શબ્દ તો વાંચતા જઈશું અચ્છર તો અહીં પહેલો લખીશું શબ્દ અચ્છર અચ્છર આવે કચ્છર આવે તો અહીં કચ્છર શબ્દ રંગીન શબ્દ છે તો બીજો શબ્દ લખીશું કચ્છર મોટા મોટા મચ્છર આવે મચ્છર શબ્દ રંગીન અક્ષરે લખેલો છે તો આપણે લખીશું અહીંયા મચ્છર હિંચકા ખાવતો ચક્કર આવે ચક્કર શબ્દ રંગીન અક્ષરે લખેલો છે એ શબ્દ પણ આપણે નીચે લખીશું ચક્કર પહાડમાંથી પથ્થર આવે પથ્થર શબ્દ રંગીન અક્ષરે લખેલો છે એ શબ્દ આપણે નીચે લખીશું પથ્થર સસલાઓનું લશ્કર આવે લશ્કર શબ્દ રંગીન અક્ષરે લખેલો છે તો આપણે લખીશું લશ્કર લશ્કર તો આ ગીત પરથી આપણે ગીતમાંથી શોધીને રંગીન શબ્દ લખ્યા હવે નેક્સ્ટ સૂચના વાંચીએ તો પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો તો પહેલો પ્રશ્ન વાંચીએ ગીતની પહેલી લીટીમાં અચ્છર જેવો બીજો કયો શબ્દ છે તો જોઈએ ગીતની પહેલી લીટી અચ્છર અચ્છર જેવો બીજો કયો શબ્દ છે તો કચ્છર અચ્છર આવે કચ્છર આવે અચ્છર જેવો બીજો શબ્દ છે કચ્છર તો આપણે જવાબમાં લખીશું
ખચર. બીજો પ્રશ્ન, મોટા મોટા શું આવે? તો અહીંયા પેલું છે લીટીમાંથી મોટા મોટા મચ્છર આવે, તો અહીં જવાબમાં આપણે લખીશું મચ્છર. ત્રીજો પ્રશ્ન, હિંચકા ખાવાથી શું આવે? હિંચકા ખાવાથી શું આવે? તો અહીંયા લખેલું છે કે હિંચકા ખાવ તો ચક્કર આવે, તો જવાબમાં લખીશું ચક્કર. ચોથો પ્રશ્ન, પહાડ માંથી શું આવે? તો અહીંયા જોઈએ કીધેલી લીટીમાં કે પહાડ માંથી પથ્થર આવે, તો જવાબ આવશે પથ્થર. કોનું લશ્કર આવે? પાંચમો પ્રશ્ન છે કે કોનું લશ્કર આવે? તો અહીંયા લખેલું છે કે સસલાઓનું લશ્કર આવે, તો અહીં જવાબમાં લખીશું સસલાઓનું. કોનું લશ્કર આવે? સસલાઓનું. હવે આગળની સૂચના વાંચીએ. નમૂના પ્રમાણે શબ્દ બનાવીને લખો. નમૂના પ્રમાણે શબ્દ બનાવીને લખો. તો અહીંયા જે આપણને શબ્દ આપેલા છે કે કચ્છર, પછી અચ્છર, કચ્છર, મચ્છર, ચક્કર, પથ્થર, લશ્કર, એવા શબ્દ આપણે અહીં બનાવવાના છે. તો આપણે શબ્દ બનાવતા જઈશું અને લખતા જઈશું. તો પહેલો શબ્દ કયો બનશે? કચ્છર. કચ્છર. તો અહીંયા લખીશું કચ્છર. બીજો શબ્દ બનશે ખચ્ચર. તો અહીંયા લખીશું બીજો શબ્દ આપણે ખચ્ચર. ખચ્ચર. ત્રીજો શબ્દ બનશે જબ્બર. જબ્બ લખેલું છે અને અહીંયા ર બાજુ તીર છે, તો આપણે લખીશું કે જબ્બર. જબ્બર. એના પછીનો શબ્દ બનશે બબ્બર. અહીંયા લખીશું આપણે શબ્દ બબ્બર. સૌથી છેલ્લો શબ્દ બનશે રબર. અહીં લખીશું આપણે શબ્દ રબર. કયા કયા શબ્દ બન્યા? તો કચ્છર, ખચ્ચર, જબ્બર, બબ્બર, રબર. ઓકે, થેન્ક યુ.